बनासकांठा जिला में आवेल सरहदी विस्तारों में केनालो तूटवानो सिलसिलो यथावत है। त्यारे वावना दैयब गामनी सीमा आवेली माइनोर केनाल में गाबड़ू पड्यू है। केनाल में गाबड़ू पड़वाना कारणे हजारों लीटर पानी आजूबाजूना खेतरो में फरी वळ्यो हतुं। अत्यारे सरहदी पंथकना खेतरो में मोटा पाये जीरानो पाक उभो छे, त्यारे दैयब गामनी आजूबाजूना खेतरो में पण जीरुनो तैयार पाक उभो हतो, जेना उपर केनालनुं पाणी फरी वळ्यो हतुं, जेना कारणे खेतरो में उभेला जीरुना तैयार थयेला पाकने व्यापक नुकसान थयुं छे। જેમાં ખેડૂતના મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયાનો ઘાટ ઘડાયો હતો। મહત્વનું છે કે કેનાલ તૂટતા જ નર્મદાના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, તેમ છતાં અધિકારીઓએ કોઈ યોગ્ય પગલાં ભર્યા ન હતા અને પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહેતા ખેતરોમાં રહેલા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જોકે નર્મદા વિભાગની બેદરકારીના કારણે ગાબડું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું। દૈયબ માઇનર એકમાં રાત્રે 3 વાગે પાણી વધારે છોડવાથી ખેડૂતનો પાક બગડ્યો છે અને જીરો તો ખેડૂતનો તેમાં પાણી ભરાઈ જતાં ગેટ મેનેજર, મંત્રી અને આરતીબેન સહિત જાણ કરવા છતાં પાણી બંધ થયું નથી અને ખેડૂતને આ એ જ જગ્યા 3 વખતથી ગાબડું પડે છે, છતાં કોઈ પણ નિગમ ખાતું એનું ચકાસણી કરતું નથી। 2019ની અંદર ચોમાસુ પાક હતો તેમાં પાણી ફરી વાળ્યું હતું અને ખેતીવાડીવાળા પણ આવીને નિરીક્ષણ કરીને ગયા હતા, છતાં એનો કોઈ ઈલાજ આવ્યો નથી। તેમાં જીરાનો પાક હતો, 2 લાખનો જીરાનું નુકસાન થયું છે અને આ જ્યારે ચોમાસામાં 2019માં ફૂટી ત્યારે ઘરને ખર્ચે પાણી જીજીપીતી કરાવી એનો કોઈ ખર્ચો મળ્યો નથી, છતાં પણ નુકસાન વારે ઘડીએ થાય છે। આ નહેર ફૂટવાથી અને આ ખેતર મેં ભાડ્યું છે, મારી જાતે મેં જોયું છે, એટલે પૂરેપૂરો હવાનો હું આવ્યો તો 8 વાગે અત્યારે પૂરેપૂરો ખેતર ભરાયેલ હતું। 2 બાજુ કેનાલની 2 બાજુ ખેતર ભરાયેલ હતું। આ ખેતર મેં 3 સિઝને બિયાતે કરી છે, એડો કે ચાલો કે ઘઉં બચી જાય છે, ચલો ઘોડાલિયું બચી જાય છે, ચલો ખાધા જીરું બચે, એમાં એક બચ્યું નથી, એમ નુકસાન તો કોઈ કમી રહી નથી, બરાબર આટલું કહું છું।